નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ લાઈવ સાથે હું છું દીપા. શરૂઆત કરીએ સમાચારોની. તો મુંબઈમાં આજે પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. માયાનગરી મુંબઈના હાલ બેહાલ બની ગયા છે. તો જે પ્રકારે કેટલાક વિસ્તારોમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 3 કલાકથી આ જ પ્રકારે મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે. વિક્રોલી રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા હાલ જે રાહદારીઓ છે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. નિર્ધારિત સમય કરતા ટ્રેનો હાલ મોડી ચાલી રહી છે. તો ફ્લાઇટો નિર્ધારિત સમય કરતા 1.5 કલાક મોડી પડી છે. તો અત્યારે આ સમાચાર મળી રહ્યા છે, ગતિશીલ મુંબઈની ગતિ હાલ થંભી ગઈ હોય તેવા દ્રશ્યો કેટલાક દિવસોથી યથાવત જોવા મળી રહ્યા છે. તો માયાનગરી મુંબઈના હાલ વરસાદના કારણે બેહાલ થયા છે. 14 વર્ષથી આપણે જોતા આવ્યા છીએ આ જ પ્રકારના દ્રશ્યો દરેક વર્ષે સર્જાતા હોય છે. કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવતા હોય છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ ભારે સમસ્યા છે. તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં કોઈ પણ નિકાલ નથી આવતો આ સમસ્યાનો. જોકે વરસાદના સિઝનમાં, ચોમાસાની સિઝનમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુંબઈમાં. તો બીજી તરફ રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. મુંબઈમાં મોટા ભાગના લોકો જે છે તે લોકલ ટ્રેન વ્યવહાર પર નિર્ભર જોવા મળે છે, ત્યારે અત્યારે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે, જેને કારણે મુંબઈની ગતિ હવે થંભી ગઈ છે. જોકે જ્યારથી જ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ આ પ્રકારના દ્રશ્યો મુંબઈ તરફથી આવી રહ્યા છે. તો આ જો અંગે માહિતી મેળવીશું, અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, મુંબઈના વાતાવરણ અંગે માહિતી આપશો અને સાથે જ ટ્રેન વ્યવહાર અને ફ્લાઇટ પણ જે રીતે મોડી પડી છે તેના કારણ પણ જણાવશો. બિલકુલ દીપા, આપને જણાવી દઉં કે માયાનગરી મુંબઈના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે, કારણ કે વહેલી સવારથી મુશળધાર વરસાદ મુંબઈમાં ફરીથી વરસી રહ્યો છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ કહી શકાય. છેલ્લા 3-1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને એક બાજુ અત્યારે વિક્રોલી નજીક છે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ આપને જણાવી દઉં કે અંધેરી, કુર્લા, દાદર સહિતના જે પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે, જેને લઈને એક બાજુ ચક્કા જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. બીજી બાજુ અત્યારે એ પણ માહિતી દીપા સામે આવી રહી છે કે ભારે વરસાદ મુંબઈમાં શરૂ થઈ ગયો છે, જેને લઈને જે ટ્રેનો જે છે, જે મુંબઈની જીવાદોરી ગણાય છે તેવી ટ્રેનો છે, ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. તો બીજી બાજુ ફ્લાઇટ સેવાને, હવાઈ સેવાને પણ સીધી અસર થવા પામી છે અને મુંબઈમાં અવર જવર કરનારી જે ફ્લાઇટો છે એ નિર્ધારિત સમય કરતા 1.5 કલાક મોડી ચાલી રહી હોય તેવા અહેવાલ પણ અત્યારે પ્રાપ્ત થયા છે. દીપા જી કામેશ, હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી વ્યક્ત કરાઈ છે કે આખરે ક્યાં સુધી મુંબઈવાસીઓને આ જ પ્રકારના વાતાવરણનો સામનો કરવો પડશે? એક તરફ વાત કરીએ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઉનાળાની ઋતુમાં, અને એક તરફ મુંબઈ જેવા શહેરો છે જે આખાને આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બિલકુલ, આપને દીપા જણાવી દઉં કે હવામાન ખાતા તરફથી આગામી 36 કલાક સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ મુંબઈની જે પ્રોપર વાત કરવામાં આવે તો મુંબઈમાં હાઈટાઇડની ચેતવણી પણ અત્યારે આપવામાં આવી છે. બપોરે 4:30 વાગ્યાના સુમારે દરિયામાં 6 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે, અને સાથે જ તંત્ર દ્વારા જે કાંઠાના વિસ્તાર છે ત્યાં આગળ લોકોને ખસી જવા પણ ચેતવણી આપવામાં આવી છે. જી કામેશ, એ પણ જણાવશો કે જે પ્રકારે મુંબઈમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે અત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળતા જનજીવન હાલ કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે? લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ નડી રહી છે? જો મુંબઈની જો ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો મુંબઈ એક વિશાળ ક્ષેત્ર છે, પરંતુ ત્યાં આગળ લોકોનો ધસારો પણ એટલો જ અત્યારે જોવા મળતો હોય છે, જેને લઈને કહી શકાય કે મુંબઈ ભૌગોલિક દ્રષ્ટિએ જેવી રીતના બનેલું છે તે પ્રમાણે થોડો વરસાદ પડતો હોય તો પણ ત્યાં આગળ ઘૂંટણસામાં પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે, જેને લઈને જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે 3 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે ને, જેને લઈને કહી શકાય કે અંધેરી સહિતના જે પણ વિસ્તારો છે ત્યાં આગળ ચક્કાજામ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, અને બીજી બાજુ કહી શકાય કે લોકોના જનજીવન ઉપર પણ ભારે અસર અત્યારે જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર કામેશ માહિતી આપવા માટે. તો વરસાદને પગલે ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, આ દ્રશ્યો સામે આવી રહ્યા છે મુંબઈ તરફથી.
જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા છે તે પણ હાલ સર્જાઈ રહી છે, વધુ વિકટ બની રહી છે આ સમસ્યા. બીજી તરફ ભારે પવન સાથે ક્યાંક ને ક્યાંક વરસાદ નોંધાયો છે, તેને કારણે પણ વીજળી ગુલ થયાના સમાચાર અનેક વિસ્તારોમાંથી સામે આવ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન પણ હાલ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં પણ લોકો હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માયાનગરી મુંબઈના હાલ હવે બેહાલ બની ગયા છે. જોકે દર વર્ષે આ જ પ્રકારના દ્રશ્યો, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં.